आषाढ़ी बीज के दिन भगवान जगन्नाथ जी की भव्य रथ यात्रा का वडोदरा शहर में आयोजन होने वाला है, जिसे लेकर आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर मेयर पिंकीबेन सोनी की अगुवाई में एक विशेष बैठक बुलाई गई थी। दरअसल हर साल की परंपरा के मुताबिक इस साल भी वडोदरा रेलवे स्टेशन से आषाढ़ी बीज के दिन भगवान जगन्नाथ जी की रथ यात्रा को प्रस्थान करवाया जाएगा, जिसके बाद शहर के विभिन्न इलाकों में घूमकर भगवान जगन्नाथ जी की रथ यात्रा कोत्री के इस्कॉन मंदिर पहुंचेगी। तब भक्तों को कोई भी असुविधा ना हो और भगवान जगन्नाथ जी की रथ यात्रा शांतिपूर्ण माहौल में संपन्न हो सके, इसी आशय के साथ मेयर पिंकीबेन सोनी की अगुवाई में वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर यह बैठक बुलाई गई थी, जिसमें डिप्टी मेयर चिराग बारोट, डिप्टी म्युनिसिपल कमिश्नर अर्पित सागर, दंडक शैलेश पाटिल और साथ ही अन्य कई अधिकारी मौजूद रहे थे। रथ यात्रा जे वडोदरा ની એક ઓળખ છે, જેવી રીતે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો વર્ષોથી વડોદરાની ઓળખ સમાન છે, તેવી જ રીતે અષાઢી બીજના દિવસે જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા થતી હોય છે એ પણ વડોદરાની એક ઓળખ છે। સમગ્ર શહેર હજારો લાખોની સંખ્યામાં નાગરિકો ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે છે, પુરાણોમાં કહેવાયું છે કે બહેન સુભદ્રા જ્યારે પિયર આવ્યા ત્યારે એમના બંને ભાઈઓ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એમને નગર યાત્રા કરવાની ઈચ્છા દર્શાવી અને આ નગર યાત્રા જ્યારે નીકળ્યા ત્યારે નગરજનો પણ ખૂબ ઉલ્લાસપૂર્વક ભગવાન જ્યારે આપણા બારણે પધારે ત્યારે એમને આવકારવા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા હૃદયના ઉમળકાથી શહેરના રાજમાર્ગો પર આવી જતા હોય છે। ત્યારે આ વર્ષે વડોદરા શહેરમાં યોજાતી 43મી રથયાત્રાના આયોજનના કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે, એટલે કે આ વર્ષે 7મી જુલાઈના રોજ આપણો આ કાર્યક્રમ છે। બપોરે 2:30 કલાકે દર વર્ષની જેમ 2:30 કલાકે આ રથનું પ્રસ્થાન થશે। સ્ટેશનથી પહેલા કાલાગોળ અને ત્યાંથી આરાધના ટોકીસ થઈ 44 રસ્તા, 44 રસ્તા, જુબેલીબાગ સર્કલ થઈ અને રોંગ સાઈડથી ગાંધીનગર ગ્રુપ અને ત્યાંથી ન્યાય મંદિર દાંડિયા બજાર 4 રસ્તાથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તા થઈ ભગતસિંહ ચોક અને ત્યાંથી પથ્થર ગેટ થઈ અને જયરત્ન બિલ્ડિંગ થી પોલો ગ્રાઉન્ડ એનું સમાપન થશે। આ બંને યાત્રાના જે રૂટ છે આ રૂટ ઉપર જે પણ કામગીરી કરવાની થતી હોય, પછી ઇલેક્ટ્રિક વિશેનું હોય કે પછી વૃક્ષોને ટ્રેનિંગ કરવાનું છે, રોડ રસ્તાની કોઈ કામગીરી તાજેતરમાં કરવામાં આવેલી તો નથી ને, અને જો કરવામાં આવેલી છે તો એની પણ આપણે એક કન્ફર્મેશન કરી લઈએ એ માટે થઈ અને આજે બધા જ આ વિસ્તારમાં જે આવતા હોય એ બધા જ અધિકારી શ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।